નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિત એક પોઈન્ટની અંદર આપણે ગયા વિડીયોની અંદર આપણે પહેલો પ્રશ્ન એટલે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપ આપણે જોઈ લીધા છે તો આ વિડીયોની અંદર આપણે બીજા ક્વેશ્ચનથી આપણે શરૂ કરીએ કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને નશા શોધો અને

કે કે કોઈપણ બે બે સંખ્યાનો એટલે પૂર્ણાંક સંખ્યા એ બી ગુણ્યા એ બે સંખ્યાનો લસા એટલે કે એ અને બી એ બે સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર શું આવે છે તો કે એ ગુણ્યા બી એટલે કે મૂળ જે બે સંખ્યા આપેલી હોય થાય 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 છે 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 આ સૂત્ર આપણે અંદર ઘણી વખત બેઠે બેઠું સૂત્ર છે એ ખરા ખોટાની અંદર આપણને પૂછી શકે છે એટલે ખાસ યાદ રાખવું જરૂરી છે કે આ આઈએમપી સૂત્ર છે કે જે આપણને આવડવું જોઈએ તો ચાલો આપણે દાખલો પેલો લઈએ પેલો સવાલ એવો આપેલો છે છવ્વીસ અને એકાણું તો સૌપ્રથમ આપણે શું કરીશું છવ્વીસ અને એકાણું ના અવિભાજ્ય અવયવો આપણે ગયા વિડિયોની અંદર જોયા હતા બરાબર તો ફરીથી આપણે અવિભાજ્ય અવયવો પાડીએ કે છવ્વીસ ને હું બે વડે ભાગ ચલાવું એટલે મને ભાગફળ શું મળશે તો કે તેર દુ છવસ અને બંને સંખ્યાઓ કેવી છે તો કે બંને અવિભાજ્ય છે એટલે એના અવયવ પૂરા થાય છે અહીંયા અને આપણે એના અવયવ તરીકે લખી નાખીએ બે ગુણ્યા તેર સેમ એકાણું છે તો એકાણું આપણે સાત વડે ભાગી શકીએ બરાબર કારણ કે તેર સત્તા એકાણું થશે તો એ અવિભાજ્ય છે અને તેર પણ કેવા છે અવિભાજ્ય એટલે અવયવ આપણને મળે છે હવે આપણે સૌ પ્રથમ એના ગુસ્સા અને લસા મેળવીશું પછી આપણે આ સૂત્રમાં એને મૂકી અને ચેક કરીશું તો સૌ પ્રથમ આપણે એને લસા લઈએ કે ભાઈ લસા કઈ બે સંખ્યાઓ તો કે છવ્વીસ એકાણું ચાલો લસાની અંદર મેં શું વાત કરેલી તમને પેલા અવિભાજ્ય ખાસ ધ્યાન રાખજો કારણ કે તેર છવ્વીસ માં છે ને એકાણું માં છે બે વાર આવી જવા જોઈએ બરોબર હવે તમામ અવયવ એક એક વખત લેવાઈ ગયા પછી મોટી મોટી ઘાતવાળા લેવાના છે કે ભાઈ જે અવયવની સૌથી મોટી ઘાત હોય તો એ મોટી ઘાત ક્યાં લાગુ પડે તો કે સમાન હોય તો જ બેમાં સરખા આવ્યો હોય તો જ આપણે મોટો છે તો સરખું કોણ છે તેર અને બેમાં તેરની એક એક ઘાત છે એટલે તેર ખાલી ચાલશે હવે આપણે આનો ગુણાકાર કરી દઈએ કે ભાઈ બે ગુણ્યા સાત એટલે ચૌદ અને ચૌદ ગુણ્યા તેર એટલે કે તેર ગુણ્યા ચૌદ કરીએ એટલે આવશે એકસો ને બ્યાસી છતાં આપણે ચેક કરી લઈએ કે ભાઈ તેર ગુણ્યા ચૌદ બરાબર તેર ચોક બાવન ચાલો ઓકે રેડી ચાલો એકસો ને બ્યાસી આવી ગયો હવે આપણે એનો ગુસ્સા ગુસ્સા બહુ સરળ છે કારણ કે ગુસ્સાની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બેયમાં આવતા હોય ને એવો જ અવયવ લેવાનો છે અને નાની ઘાત લેવાની તો બેયમાં કોણ આવે તેર અને તેર બેયમાં આવે છે ને બેયમાં સરખી ઘાત છે એટલે આપણે ખાલી એક જ વખત લખવાનો છે તો આનો ગુસ્સા આવશે

પાંચ છ છો લસા ગુણ્યા ગુસ્સા ગુસ્સા પછી શું કરવાના બે સંખ્યાના ગુણાકાર તો બે સંખ્યા કઈ હતી આપણે તો કે છવ્વીસ અને એકાણું ચાલો છવ્વીસ અને એકાણું નો ગુણાકાર કરીએ આપણે કે છવ્વીસ મલ્ટિપ્લાય એકાણું ચાલો તો ભાઈ એને ગુણ્યા છવ્વીસ ચાલો એકમ દશકનું શૂન્ય બે એકુ બે નવ દુ અઢાર છ એકુ છ છ નવા ચોપન ચાલો છ છ ત્રણ અને બે રેડી ખ્યાલ આવી ગયો ત્રેવીસ છાસઠ તો અહીંયા પણ શું આવે છે ત્રેવીસ છાસઠ એનો મતલબ કે આપણું જે સૂત્ર છે બરાબર એ આપણે આ લસા ગોસાની અંદર કામ કરે છે હવે ઘણી વખત એવું થશે કે આ બે તમને ગુણાકાર છે એ સેમ ન મળે તો એનું કારણ સૂત્ર ખોટું છે ના સૂત્ર નથી ખોટું શું ભૂલ છે

પંચાવન થશે બરાબર પાંચ દુ દસ ને અગિયાર ને બે દુ ચાર ને પાંચ પાંચ ને પાંચ દસ દસ ને બે બાર એટલે કેટલા વડે આવશે તો કે સાહેબ ત્રણ વડે ચલાવવાના ચાલો ત્રણ વડે ભાગ ચલાવીએ ચાલો ત્રણ ગુણ્યા આઠ કરીએ એટલે ચોવીસ વધી પીડી શેષ વધી એક પચીસમાંથી ચોવીસ થાય એટલે એક વધે પાંચ ઉતાર્યા ત્રણ પંચા પંદર એટલે પિંચાશી એવા પિંચાશી ને પાંચ વડે ભાગી શકે બરાબર કા પા વડે નો હાલે કારણ કે સત્તર પંચા પિંચાશી ચાલો આના અવયવ આપણને મળી ગયા છે પાંચસો દસના અવયવ આપણે લખી નાખીએ બે ત્રણ પાંચ અને સત્તર ત્યાર પછી બાણું નાની સંખ્યા એવી બે અંકની બરાબર ચાલો બાણું આપણે અવયવ પાડવાના છે બે વડે ભાગ ચલાવીએ સૌપ્રથમ પ્રથમ બેકી સંખ્યા છે એટલે બે વડે ચાલશે બે ગુણ્યા કેટલા કરીએ આપણે બે ચોક આઠ બે છક બાર છેતાલીસ દુ બાણું છેતાલીસ ને બે વડે ચલાવી શકાય બરોબર ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ અવિભાજ્ય અને બે પણ અવિભાજ્ય એટલે આપણને નાઇન્ટી ટુ એટલે કે બાણું ના પણ અવયવ મળે છે આપણને શું મળે છે બે બે અને ત્રેવીસ એટલે બગડો છે કેટલી વાર આવે છે અહીંયા બે વાર આવે છે અને એક વખત આવે છે ત્રેવીસ ચાલો આના અવયવ ક્લિયર હવે આપણે એનો લસા શોધી લઈએ ચાલો તો સૌ પ્રથમ આપણે લસા લઈએ કઈ સંખ્યાઓ છે આપણી પાસે તો કે સર સંખ્યા છે પાંચસો દસ અને નાઇન ટુ બરાબર આનો લસા લેવાનો છે આપણે ચાલો લસા લઈએ એટલે મેં શું કીધું છે બધા અવયવ એક એક વખત લઈ લેવાના છે ક્લિયર ચાલો કોણ લેવાના બે ત્રણ પાંચ સત્તર ને ત્રેવીસ આટલા અવયવ લખીએ પહેલાં બે ત્રણ પાંચ સત્તર અને ત્રેવીસ આ બધા લેવાઈ ગયા ઓકે ડન હવે બધા અવયવ લીધા પછી આમાં કંઈ એવો કોઈ અવયવ છે કે જે બેમાં આવતો હોય તો કે હા કોણ છે તો કે બે બરાબર તો હવે અહીંયા બે આવે છે અહીંયા બે આવે તો સૌથી વધુ વખત ક્યાં આવે તો કે નાઇન્ટી ટુમાં આવે કેટલી વખત આવે બે વખત આવે તો અહીંયા તમારે બે ને કેટલી વખત આપવો પડશે બે વખત લખવો પડશે કારણ કે મોટી ઘાત લેવાની થશે આ બધાનો ગુણાકાર કરીએ ગુણાકાર કરશે બરોબર જુઓ બેનો વર્ગ કરીએ એટલે ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ સાઠ ગુણા સત્તર કરવું એટલે સત્તર છ કે એકસો ને બે બરોબર એટલે એક હજાર વીસ એકસો બે પાછળ એક મીનું મૂકી દઈએ એક હજાર વીસ એને બે દુ ચાર ઝીરો બે એક બે ઝીરો ત્રણ દુ છ ઝીરો ત્રણ એકુ ત્રણ ઝીરો છ ચાર ત્રણ અને બે એટલે ત્રેવીસ હજાર ચારસો ને સાઠ આનો લસ્સા આવશે કેટલો આવશે ત્રેવીસ હજાર ચારસો આવડતો હોય એટલે બે પાછળ મીંડું એને ગુણ્યા ત્રેવીસ એટલે એક હજાર વીસ ગુણ્યા ત્રેવીસ બરોબર કમ્પ્લીટ હાલો હવે આપણે લઈએ ગુસ્સા ગુસ્સાઓ કઈ બે સંખ્યાઓ તો કે પાંચસો દસ અને

લસા છે ત્રેવીસ હજાર ચારસો સાઠ એને ગુણ્યા કેટલા કરવાના છે ઝીરો એટલે ઝીરો બે છક બારનો બગડો વધી પડી એક બે દુ બે ચોક આઠ ને એક નવ બે તેરી છ બે દુ ચાર બરાબર એટલે કે છેતાલીસ હજાર નવસો ને વીસ ક્લિયર હવે બે સંખ્યા લઈ લઈએ બંને સંખ્યા કઈ કઈ સંખ્યાઓ છે તો કે પાંચસો દસ અને ગુણ્યા નાઇન્ટી

છત્રીસ ચાલો એને બેકી સંખ્યા બે વડે ભાગ ચલાવીએ બરાબર બે એક બે શૈષ વિધિ એક તગડું તેરો તેર એવા બે છક બાર એક વધે છઉ તેર બે અઠ્ઠા સોળ ચાલો એકસો અડસઠને આપણે બે વડે ભાગીએ બે અઠ્ઠા સોળ બે ચોક આઠ એટલે ચોર્યાસી એવા ચોર્યાસીને બે વડે ભાગીએ બે ચોક આઠ બે દુ ચાર બેતાલીસ એવા બેતાલીસને આપણે બે વડે ભાગીએ એકવીસ દુ બેતાલીસ એકવીસ આવ્યા ને આપણે ત્રણ વડે ભાગીએ ત્રણ સત્તા એકવીસ બરાબર ચાલો ત્રણસો છત્રીસના અવયવ લખીએ એટલે એક બે ત્રણ ને ચાર ચાર વખત છે એ બગડો આવે છે તગડો એક વખત અને સાત પણ એક વખત ત્યાર પછી એકદમ નાની સંખ્યા આપી છે ચોપન બહુ નાની સંખ્યા છે જો બે વડે ભાગ ચલાવીએ એટલે કેટલા આવે કે સત્યાવીસ દુઃખ ચોપન ત્રણ વડે નવ તેરી સત્યાવીસ અને નવ છે એ ત્રણ વડે બરાબર એટલે બે ત્રણ ત્રણ અને ત્રણ એટલે ચોપન ના આપણે લખી આવી રીતે આમ કે ભાઈ ચોપન બરાબર બે એક વાર અને તગડો ત્રણ વાર ક્લિયર હવે આપણે આનો લસા લઈ લઈએ લસાઓ આપેલી બે સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ છે તો કે ત્રણસો છત્રીસ અને ચોપન ચાલો આનો લસા આપણે લઈએ તો આપણે કીધું છે કે લસામાં શું કરવાના બધા અવયવ લખવાના છે બે ત્રણ ને સાત આટલા અવયવ દેખાય મને હું દેખાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત આટલા અવયવ છે કોમન અવયવ તો એક છે ત્રણ બરોબર તો આપણે હંમેશા મોટી ઘાત ઉપર પેલા ફોકસ કરવાનું રહેશે હવે બે ની આપણે ચાર ઘાત કરીએ એટલે કેટલા થાય તો કે સોળ બે દુ ચાર દુ આઠ દુ સોળ બરોબર એટલે બે ની ચાર ઘાત સોળ ગુણ્યા

બે સાતને ને છ તેર વધી પીડી એક એટલે ચાર બરોબર હવે આનો ગુણાકાર કરીશું આપણે સાત સાથે એટલે ગુણ્યા સાત સાત ચૌદનો ચોગડો વધી પીડી એક સાત તેર એકવીસ ને એક બાવીસ વધી પડે છે બે સાત ચોક ઇઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બરોબર સાત ચોક ઇઠ્યાવીસ ને બે ત્રીસ અને આનો લસા આવે છે ત્રણ હજાર ચોવીસ ક્લિયર ઓકે ચાલો ડન હવે ગુસ્સા લઈએ ભૂલ હશે તો આપણે છેલ્લે સૂત્રમાં આપને ખબર પડી જ જવાની છે કે આપણે ક્યાં ભૂલ કરેલી છે બરાબર હોય તો ક્યાં હોઈ શકે ગુણાકાર કે અથવા તો અવયવમાં સૂત્રમાં ક્યાંય ભૂલ નથી ભાઈ બરાબર એ ખાસ ધ્યાન રાખજો સૂત્ર ખોટો ના હોય ગુસ્સાની અંદર સામાન્ય અવયવ કોણ કોણ છે તો કે બે અને ત્રણ છે બે ગુણિયા ત્રણ સૌથી નાનો બે છે એક ઘાત વાળો અને સૌથી નાનો ત્રણ છે એક ઘાત વાળો એટલે બે તેરી છ એટલે આનો ગુસ્સા આવશે છ હવે આપણે શું કરીશું તો કે લાનો ગુણાકાર ચાલો આ તો એક અંક એટલે થઈ શકે ને છ ચોક ચોવીસ નો વધી પેઢી બે છ દુ બાર તેર ચૌદ નો વધી પેઢી એક પણ ઝીરો છે એટલે અને છ તેરી અઢાર એટલે આવશે અઢાર હજાર એકસો ને ત્યારબાદ બે સંખ્યા આપણે લઈએ બરાબર બે બંને સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા છે તો તો કે અને અને કઈ સંખ્યા આપેલી છે ચાલો આપણે એનો ગુણાકાર કરીએ અહીંયા જ કરીએ ચાલો ને ચાલો ઝીરો મૂકીએ છ પંચાત્રીસ વધી પેઢી ત્રણ પાંચ તેરી પંદર સોળ સત્તર અઢાર વધી પેઢી એક પાંચ તેરી પંદર પંદર ને એક સોળ રેડી છ ચોક 24 નો ચોકડો વધી પડી બે ચાર તેરી બાર તેર ચૌદ વધી પડી એક ચાર તેરી 12 ને એક તેર ચાલો કરીએ સરવાળો ચાર ચાર એક એક અહીંયા આઠ એક શું આવ્યું અઢાર હજાર એકસો ચુમ્માલીસ હતા અહીંયા અઢાર હજાર એકસો અને સેમ ટુ સેમ આમાં પણ મળે છે અઢાર એકસો ક્લિયર

અવિભાજ્ય અવયવ સાચા છે તો તમે જે લસા ગુસ્સા મેળવો છે એ ખોટો છે ને એ પણ કદાચ સાચો હશે તો એના તમે લસા ગુણિયા ગુસ્સા કર્યો હોય એનો ગુણાકાર કદાચ ખોટો હોઈ શકેલા ત્રણ વસ્તુ તમારે ચેક કરવી પડે બરાબર જ્યારે આપણને બે સંખ્યાનો ગુણાકાર આપણને લસા ગુસ્સાના ગુણાકાર જેટલો ન મળે ત્યારે બરાબર મળી જ જશે કારણ કે એ મોટી કોઈ ચાર અંકની કોઈ સંખ્યા આપણી પાસે અમાર છે ને એટલે સરળ છે નેક્સ્ટ આ અંદર આપણે ત્રીજો સવાલ જોઈએ કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો એટલે માત્ર ખાલી આપણે અહીંયા લસા અને ગુસ્સા મેળવવાના છે ચેક કરવાનું નથી હવે તમને ત્રણ ત્રણ સંખ્યાઓ આપેલી છે જો બરાબર આપણે પહેલી સંખ્યા લઈએ કે ભાઈ પહેલાં આપણે બાર આપ્યા છે ચાલો તો બારના અવયવ પાડીએ બે ગુણ્યા છ ના પાડીએ બે ગુણ્યા ત્રણ ચાલો પૂરા થઈ ગયા વિભાજ્ય અવયવાના તગડો આવી ગયો વિભાજ્યમાં એટલે અવયવ લખી નાખીએ બારના અવયવ લખીએ આપણે બેની બે અને ગુણ્યા પછી પંદર ના અવયવ પાડીએ ત્રણ અને પાંચ બે અવિભાજ્ય સંખ્યાઓ છે જો એટલે એના અવયવ પતી ગયા પંદર એટલે ત્રણ ગુણ્યા પાંચ પછી આવે છે એકવીસ એકવીસ ના અવયવ પાડીએ ત્રણ અને સાત એ પણ બંને અવિભાજ્ય છે તો આપણે એકવીસ ના અવયવ લખી નાખીએ ત્રણ ગુણ્યા સાત ચાલો હવે આપણે શું મેળવીશું આનો તો પહેલાં આપણે આનો સૌપ્રથમ પ્રથમ મેળવીએ કઈ કઈ સંખ્યા છે બાર

તો કે જે સરખો અવયવ આવતો હોય એ અને નાની ઘાત સાથે લખવાનો તો માત્ર હવે આ બીજી સંખ્યા છે ને કંઈક અટપટી છે જો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો આપણે જો અવિભાજ્ય સંખ્યાઓ લખેલી હશે એક થી સો સુધી અવિભાજ્ય ત્રેવીસ એક અને ઓગણત્રીસ બીજો કોઈ એક અવયવ જ ન પડે આનો કારણ કે સંખ્યા કેવી છે અવિભાજ્ય છે અહીંયા હું સાત ના અવયવ પાડું તો શું પડે એક ગુણ્યા સાત બીજો કઈ નહીં થવા એમાં બરોબર તો જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ ભેગી થાય ત્યારે યાદ રાખવાનું

ઓગણત્રીસ આ ત્રણેયનો ગુણાકાર કરીએ ને એ અવિભાજ્ય સંખ્યાનો આવશે આપણે 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 પછી બે આગળ લખીશું આનો ગુણાકાર કરી નાખીએ ચાલો કરવા એકાવન એક નવ અને ત્રણ ત્રણસો એકાણું એવા ત્રણસો એકાણું ને મારે ઓગણત્રીસ વડે ગુણવાના છે હવે બરોબર થ્રી નાઇન વન ગુણ્યા ઓગણત્રીસ ઝીરો બે કુ બે એક સાત એક્યાસી આઠ નવતેસ ચોત્રીસ પાંત્રીસ સરવાળો કરીએ નવ ત્રણ ત્રણ એક દસ ને એક અગિયાર અગિયાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ આવશે કેટલો આવશે અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ બરોબર સાત તેરી એકવીસ ને ત્રણ તેરી નવ રેડી ઓકે અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ એનો શું આવે છે બાળકો લસા આવે છે બરાબર તો આપણે યાદ આમાં શું રાખવાનું છે આમાં ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમને અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવામાં આવે તો આટલું યાદ રાખવાનું કે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા ઓનો ગુસ્સા અવિભાજ્ય કેટલો મળે છે અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો મળે છે એ પણ યાદ રાખવાનો ન આપણે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે સંખ્યાઓનો ગુણાકાર હોય છે બરોબર આપણે જે સંખ્યા આપેલી હોય ને એનો ગુણાકાર એટલે શું આવે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ક્લિયર ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે છેલ્લો દાખલો આ પ્રશ્નનો પ્રશ્ન ત્રણ ની અંદર છેલ્લો સવાલ આપેલો છે આઠ નવ અને પચીસ એ પણ એકદમ સરળ છે જુઓ ત્રીજો સવાલ આઠ ના જો પાડીએ બે ચોક આઠ ચાર ના પાડીએ બે દુ ચાર એવી રીતે નવ ના પાડીએ ત્રણ તેરી નવ અને રીતે પચીસ ના પાડીએ પાંચ ગુણ્યા બોર્ડના પેપરમાં આવી જાય તો આવી શકે બહુ મસ્ત ઇઝી સવાલ છે બે ની ત્રણ નવના અવયવમાં કોણ આવે છે ત્રણ ની બે અને પચીસ ના અવયવમાં શું આવે છે પાંચ ની બે ચાલો તો સૌ પ્રથમ આપણે આનો શું લઈએ મિત્રો લસ્સા ચાલો લસ્સા કઈ કઈ સંખ્યા છે આઠ નવ

મગજમાં પ્રશ્ન થવો જોઈએ હમણાં તમે કહેતા હતા કે અહીંયા અવિભાજ્ય હોય ત્યારે લસા સોરી ગુસ્સા એક આવે છે બરોબર તો આમાં તો અવિભાજ્ય નથી તો કેમ ગુસ્સા એક આવ્યો તો આ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી છે

આગળના સવાલ છે તે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું